જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જેએસ ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર આપણો વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેની અંદર વિભાગ એક છે વાણિજ્ય પત્રવ્યવહાર જેની અંદર આજે આપણે ચેપ્ટર ત્રણ આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર કર્મચારી વિષયક વ્યવહારની અંદર અત્યાર સુધીમાં આપણે ભરતી કેવી રીતે કરાય છે એનો પત્ર વ્યવહાર શીખ્યા છીએ તે ઉપરાંત નિયુક્તિ બઢતી બદલી આજે આપણે ચર્ચા કરવાના છીએ અફકોર્સ કે એકમની અંદર કામ કરતા કર્મચારીઓને અફકોર્સ કેવી રીતે થાય છે અને શું બાબતે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ જઈએ તો સંસ્થાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે આપણે સંસ્થાની અંદર દરેક કર્મચારીને પોતાની કાર્ય પદ્ધતિ મુજબ કાર્ય સોંપેલું હોય છે એને યોગ્ય સત્તા આપેલી હોય છે અને એને યોગ્ય જવાબદારી પણ આપેલી હોય છે જેથી પોતાની ફરજ પ્રત્યે સભાન બની એકમની અંદર સારું એવું કામ કરીને ટોચ ઉપર લઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એની કાર્ય પદ્ધતિ એનો વ્યવહાર એના વર્તન આ તમામ દેખરેખની કાર્યો એ કર્મચારી સંચાલનની અંદર મહત્ત્વનો ભાગ બની રહ્યો છે કર્મચારી સંચયનું મહત્ત્વનું કાર્ય શું છે એકમ માટે સારા એવા કર્મચારીઓ મેળવવા તેને ટકાવી રાખવા અને એનું જતન કરવું વિદ્યાર્થી મિત્રો ઘણી વખત તમે જે કર્મચારીને કામ સોંપ્યું છે અને એ કર્મચારી એને અનુરૂપ એ યોગ્ય કાર્ય કરી શકતો હોય નહીં તો આ કર્મચારી છે એ યોગ્ય કાર્ય ન કરી શકતો હોય તો તેની કામગીરી બદલ તેને અમુક બાબતો વિશે ચર્ચા કરાવ જેમ કે અફકર્ષ તો વિદ્યાર્થી મિત્રો આ જે કર્મચારીને આપણે એકમની અંદર કામ લેવાનું હોય છે જો એ કાર્ય યોગ્ય રીતે કરશે નહીં તો એકમનો જે ભવિષ્યની અંદર સફળતા મળવાની છે એ મળી શકશે નહીં તો વિદ્યાર્થી મિત્રો એકમની અંદર કામ કરતા કર્મચારીઓ યોગ્ય રીતે કામ ન કરી શકે ત્યારે જોઈએ અફકર્ષ વિશે જ્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઓછી સત્તા અને ઓછા લાભો મળે તેવા નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અફકોર્સ કહે છે કે કર્મચારી એકમની અંદર જો યોગ્ય રીતે કામકાજ ન કરી શકે ત્યારે આપણે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કેમ કે ત્યારે ત્યાં બીજા કર્મચારીને મૂકવો પડે છે શા માટે કેમ કે આપણું જે એકમની અંદર જે યોગ્ય કામ છે લેવા માટે જો કર્મચારી યોગ્ય કામ નહીં કરે તો એકમના જે ભવિષ્યના જે ધ્યેય છે એ સિદ્ધ થશે નહીં અને એકમનું કામકાજ છે એ ઠપ્પ થઈ પડશે ત્યારે આવા સંજોગોની અંદર જે કર્મચારી છે એકમની અંદર યોગ્ય કામગીરી નથી બજાવી શકતો એવા કર્મચારીને એના વર્તમાન હોદ્દા પરથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આવા કર્મચારીને એના વર્તમાન હોદ્દા પરથી ઓછી સત્તા અને ઓછા લાભો મળે તેવા નીચેના હોદ્દા પર મૂકવામાં આવે છે આવા ફેરફારને આપણે અફકોર્સ ડિસએડવાન્ટેજ કે જ્યારે કોઈ પણ કર્મચારી છે એકમની અંદર યોગ્ય કામ નથી કરતો તો અહીં કર્મચારીની તરફેણમાં આપણે યોગ્ય નિર્ણય લેવો પડે છે વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારી સંચાલન વિભાગ દ્વારા ઘણી વખત આ કાર્ય છે એનું પ્રિય કાર્ય નથી શા માટે તમે જે કર્મચારીને કામ સોંપ્યું છે એને ખરેખર કરવાનું હોય છે ઘણી વખત કર્મચારીવાળા ગેરરીતિ પણ આચરવામાં આવતી હોય તો આવી બાબતો વિશે જોઈએ અપકર્ષને કારણે કે અપકર્ષ કરવાથી એટલે કે કર્મચારી સાથે આપણે અપકર્ષ કરીએ કર્મચારીના પગાર ધોરણ એટલે કે કર્મચારીનું પગાર ધોરણ એની સત્તા એની પ્રતિષ્ઠા અને જવાબદારીમાં પણ ઘટાડો થાય છે એટલે કે કર્મચારી જે હોદ્દા ઉપર કામ કરે છે જેમ કે સિનિયર ક્લાર્કની નોકરી કરતો હોય તો એની નીચેનો હોદ્દો કયો આવશે વિદ્યાર્થી મિત્ર જુનિયર ક્લાર્ક તો એને જુનિયર ક્લાર્કના હોદ્દા ઉપર ધકેલવામાં આવે છે શા માટે એને એકમની અંદર યોગ્ય રીતે કામગીરી બજાવી નથી એ માટે તો આપણે આ તમામ ફેરફારોને અપકર્ષ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કર્મચારીની બઢતી બદલી કરતાં તદ્દન વિરુદ્ધ શબ્દ છે અપકર્ષ બદલીની અંદર શું થાય છે કર્મચારીની જે સત્તા છે જવાબદારી જે ફરજ છે એમાં મહત્ત્વના કોઈ જ ફેરફાર કરવામાં આવતા નાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જ હોદ્દા પર મૂકવામાં આવે છે જેને આપણે બદલી તરીકે ટ્રાન્સફર તરીકે ઓળખીએ છીએ જ્યારે અપકર્ષ વિશે ચર્ચા કરીએ તો કર્મચારી જે હોદ્દા ઉપર કાર્ય કરે છે એનાથી એક સ્ટેપ નીચેના હોદ્દા ઉપર એને મૂકવામાં આવે છે આના કારણે એટલે કે અપકર્ષને કારણે કર્મચારીનો જે પગાર હતો એ પગારમાં પણ ઘટાડો થશે તે ઉપરાંત તમે એની જે સત્તા છે તમે જેને પાવર આપેલો છે જેને કાર્ય માટે આપણે યોગ્ય ફરજ બજાવવા માટે આપણે જે કાર્ય સોંપ્યું છે એમાં પણ ઘટાડો થશે એની પ્રતિષ્ઠા કે ભાઈ સિનિયર ક્લાર્ક હતા પહેલાં હવે એ જુનિયર ક્લાર્ક છે એ સિનિયર એકાઉન્ટન્ટ હતા હવે જુનિયર એકાઉન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો વર્ગ ત્રણ અને ચાર કર્મચારી એટલે કે કારકુન અને પટાવાળાની અંદર પ્રતિષ્ઠા અને જવાબદારીમાં પણ ઘટાડો થાય છે કે એની જે જવાબદારી હતી કાર્યનો ભાર હતો એ હવે ઓછો થઈ જાય છે શેના કારણે અપકર્ષને કારણે તો અપકર્ષ એટલે શું તો ફરી એકવાર રિપીટ કરી દો એક વાક્યની અંદર પૂછી શકાય જ્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઓછી સત્તા અને ઓછા લાભો મળે તેવા નીચેના હોદ્દા ઉપર એટલે કે નિમ્ન હોદ્દા ઉપર ધકેલવામાં આવે એટલે કે મૂકવામાં આવે તેવા ફેરફારને આપણે અપકર્ષ તરીકે ઓળખીએ છીએ અપકર્ષને કારણે કર્મચારીના પગાર ધોરણ સત્તા પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એનું માળખું શું છે કે ભાઈ એકમની અંદર દરેક કર્મચારીને યોગ્ય કામ કામગીરી મળી રહે તેમ છતાં કર તમારે ઘણી વખત અપકર્ષ અંગેનો પત્ર કર્મચારીને લખવો પડે છે એટલે કે કર્મચારીને અપકર્ષ અંગેનો પત્ર લખો તે અપ્રિય બાબત છે એટલે કે અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી એને પગલું લેવું પડે છે શા માટે કારણ કે કર્મચારી છે એ એકમ માટે યોગ્ય કાર્ય કરી શકતો નથી એકમ સાથે એને કોઈ છેડછાડ કરેલી છે એકમની સાથે કોઈ એને યોગ્ય વર્તન કર્યું નથી તો આવા સંજોગોમાં પણ કર્મચારીને એકમમાંથી છૂટા ન કરતા શા માટે કર્મચારી વગર એકમ છે એ ચલાવવું મુશ્કેલ છે તો ઘણી વખત આવા મહેનતો અને સારા કર્મચારીઓ છે જે આવી ભૂલ કરી જતા હોય છે ત્યારે એને અપકર્ષ કરીને એટલે કે એને જે વર્તમાન હોદ્દા કરતાં નીચેના હોદ્દામાં મૂકવામાં આવે છે તો આપણે અપકર્ષનો વિષયનો અર્થ મેળવો હવે ચર્ચા કરીએ તો આ અપકર્ષ થવાના સંજોગો કહેવા છે એટલે કે અપકર્ષ ઉદ્ભવવાના સંજોગો કયા કયા છે શા કારણે કર્મચારી સાથે આપણે અપકર્ષ કરવામાં આવે છે કે શા કારણે કર્મચારીને આપણે જે હોદ્દો છે એના કરતાં નીચેના હોદ્દા ઉપર મૂકી દઈએ છીએ જોઈએ તો કે પહેલી બાબત છે કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં તેની ફરજ પ્રત્યે બેદરકાર રહેતો હોય કે વારંવાર આપણે કર્મચારીને રોજે રોજ જો આપણે કર્મચારીને એની ફરજ પ્રત્યે એટલે કે ભાઈ આપણને એને જે કામ સોંપ્યું છે એ કામ કરવા માટે જો એકમ એને કેવું પડતું હોય તો ત્યારે એ પોતાની બેદરકારી એટલે કે કામગીરી નથી કરવી એવું દર્શાવે છે આ માટે અંગત ઘણા બધા પાસા હોય તો એની અંદર એકમ એટલે કે સંસ્થા ઈચ્છે તો પોતે ત્યારે આ અંગેની યોગ્ય તપાસ પણ કરી શકે છે અને તપાસની અંદર જો એવું માલુમ પડે કે એ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહ્યા હતા તો ત્યારે ફરજિયાત તમારે અપકર્ષ અંગેનું પગલું લેવું પડે છે જોઈએ ત્યાર પછી કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય કે એકમની અંદર સંસ્થાની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની જે કામ કરવાની નીતિ છે જે એકમે નક્કી કરેલી છે જે નીતિ નિયમો મુજબ કર્મચારીએ કાર્ય કરવાનું હોય છે રોજેનું રોજનું એની અંદર સતત ઘટાડો થતો હોય આજે એને એકમની અંદર સાત કલાકની અંદર ઘણું બધું કાર્ય કર્યું બીજે દિવસેથી ઓછું કર્યું ઓછું કર્યું સતત અને વારંવાર એના કામ કરવાની જે નીતિ છે એમાં ઘટાડો થતો હોય એ યોગ્ય એકમને કામ કરી આપતા હોય નહીં ત્યારે પણ અપકર્ષ ઉદભવવું ખૂબ જ જરૂરી છે તો ત્યારે આવા અપકર્ષ અંગેના જે સંજોગો છે એ ઉદભવે છે અને કર્મચારીને એના વર્તમાન હોદ્દા કરતાં નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે છે ત્યાર પછી જોઈએ કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય કર્મચારી એકમ સાથે કોઈ નાણાકીય બાબતો તે ઉપરાંત એકમની અંદર કામ કરતા કર્મચારીઓ સાથે કોઈ અભદ્ર વર્તન કે જે સહી શકાય નહીં એવું ગંભીર ગેરરીતિ આચરેલી હોય તે ઉપરાંત સંસ્થા સાથે કોઈપણ પ્રકારના નીતિ નિયમો વિરુદ્ધનું જે કાર્ય કર્યું હોય એટલે કે જે સંસ્થાએ એકમની અંદર જે ધ્યેય સિદ્ધ કરવા માટે નક્કી કરેલા નીતિ નિયમો તોડી અને સંસ્થાની સાથે વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે પણ કર્મચારી દ્વારા કોઈ પ્રકારની જો આવી ગંભીર ગેરરીતિ આચરવામાં આવે તો ત્યારે પણ કર્મચારીને અપકર્ષના સંજોગો ઉદભવે છે ત્યારે એને વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે છે ત્યાર પછી જોઈએ કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય સંસ્થાની અંદર નક્કી કરેલા નીતિ નિયમો મુજબ જે કાર્ય થવું જોઈએ જે થતું હોતું નથી આપણે વારંવાર એને કહેવું પડે કે તમે આજે આ બાબત પ્રત્યે સભાન રહ્યા નથી એટલે કે તમે આજે આટલા નિયમોનો ભંગ કર્યો છે એકમની સારી એવી અને જરૂરી બાબત છે કે એકમની જે નીતિ વિષયક બાબતોની જાણકારી અન્ય એકમને આપતો હોય અન્ય પેઢીને આપતો હોય તો આવા સંજોગોમાં પણ એકમની અંદર કામ કરતા કર્મચારીઓ સાથે વિવાદ સર્જતો હોય ભેદભાવ સર્જતો હોય તો આવા સમયે પણ ટૂંકમાં કર્મચારીએ એકમ સાથે નીતિ નિયમો વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરેલું હોય તો ત્યારે પણ અપકર્ષ અંગેના સંજોગો ઉદભવે છે અને કર્મચારીને વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે છે તો બરાબર વિદ્યાર્થી મિત્રો કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં તે પોતાની ફરજ પ્રત્યે બેદરકાર હોય કર્મચારીની જે કામ કરવાની છતાં છે એટલે કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતા હોય અને કર્મચારી દ્વારા એકમ સાથે કોઈ ગંભીર ગેરરીતિ આચરેલી હોય અને કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય આવા સંજોગોની અંદર એકમને પણ આ બાબત યોગ્ય નથી લાગતી એટલે કે પ્રિય નથી એના માટે છતાં પણ આ અપ્રિય બાબત અંગે એને પગલું લેવું પડે છે શા માટે જેથી કરીને સારા કર્મચારીઓ એકમની અંદર કામ કરી શકે ને આવા કર્મચારીઓને પોતાની ફરજ પ્રત્યે સભાન થાય અને બીજી વારી ભૂલ કરે નહીં ત્યારે અપકર્ષનું પગલું ઉદભવે છે હવે વાત કરીએ તો કે અપકર્ષ અંગે જે પત્રવ્યવહાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો અપકર્ષ અંગેનો પત્રવ્યવહારની અંદર આપણે અમુક બાબતોની કાળજી લેવાની હોય છે કે આપકે અપકર્ષ અંગે પત્ર લખી રહ્યા છીએ તો કઈ કઈ તો જોઈએ અપકર્ષ અંગેના પત્રવ્યવહારમાં કયા સંજોગોમાં અપકર્ષ કર્મચારી સાથે કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ કે આપણે કયા આજે ચાર કારણો જોયા સંજોગો તો એ સંજોગોની અંદર આપણે કર્મચારીને કયા સંજોગો દ્વારા આપણે કર્મચારી સાથે અપકર્ષ કરી રહ્યા છીએ એ અંગેની આપણે સ્પષ્ટતા ખાસ અપકર્ષ અંગેના પત્ર વ્યવહારની અંદર કરવી જોઈએ કે એકમની અંદર જે કર્મચારી કામ કરે છે એથી કામગીરી યોગ્ય શા માટે બજાવી શકતો નથી તો એ તમામ સંજોગોની અંદર આપણે કે કર્મચારી સાથે અપકર્ષ આચરવામાં આવે છે એની સ્પષ્ટતા થવી જોઈએ ત્યાર પછી જોઈએ ગેરશિસ્ત ગેરરીતિ કે નિયમ ભંગ અંગે શરૂ થયેલ તપાસમાં કે એકમના કર્મચારીએ પોતાની પેઢીની નીતિ વિષયક બાબતો તે ઉપરાંત નાણાકીય કોઈ બાબતો તે ઉપરાંત કર્મચારીઓ સાથે કોઈ અભદ્ર વર્તન કરેલું હોય તો આવા ગેરશિસ્ત ગેરરીતિ કે નિયમ ભંગ અંગે શરૂ થયેલ તપાસની અંદર કે ભાઈ તપાસ કરવામાં આવે એકમ દ્વારા અને પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પણ તમારે પત્રમાં જણાવવું જોઈએ કે કર્મચારીને કેવું ખાસ એના પ્રત્યે સભાન કરો જેથી કરીને કર્મચારીને ખ્યાલ આવે કે મારાથી જે ભૂલ થઈ છે એટલે કે કર્મચારીથી જે ભૂલ થઈ છે એ બીજી વાર રિપીટ થાય નહીં તો આવી બાબતો અંગેનો નિર્ણય લેવામાં આવશે એ પણ આપણે પત્રમાં જણાવવું તો કયા સંજોગો દ્વારા ઓફકોર્સ કરીએ છીએ એ જણાવવું જોઈએ ગેરરીતિ ગેરશિસ્ત કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ નિર્ણય લેવાશે એવું પણ આપણે પત્રની અંદર સ્પષ્ટ કરવું જોઈએ ત્યારબાદ પત્રની અંદર એના બદલાયેલા પગાર ધોરણ ભાડા ભથ્થા અને સવલતો અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ શા માટે કે આપણે કર્મચારીનો જે હોદ્દો હતો એ હોદ્દાની અંદર આપણે એની સત્તા જવાબદારી પગાર ધોરણ કામ કરવાની નીતિ એ ઘટાડી નાખીએ છીએ શા માટે અત્યારે સિનિયર એકાઉન્ટ હતા હવે જુનિયર એકાઉન્ટ છે અત્યારે સિનિયર ક્લાર્ક હતા અત્યારે જુનિયર ક્લાર્ક છે તો જે વર્તમાન હોદ્દો છે એના કરતાં નીચેના હોદ્દા ઉપર મૂકીએ છીએ ત્યારે એના પગાર ધોરણમાં પણ ફેરફાર થશે એનું ભાડા ભથ્થું જે આપણે વધારાની જે કંઈ પણ એકમની અંદર કામ કરતા કર્મચારીઓને જે કંઈ પણ સવલતો આપીએ છીએ એ તમામ બાબતોની સ્પષ્ટતા આપણે અવકર્ષ અંગેના પત્ર વ્યવહારની અંદર કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અવકર્ષ અંગેનો પત્ર વ્યવહાર કરીએ તો શા માટે અવકર્ષ કર્મચારી સાથે કરવામાં આવે છે એ પહેલી બાબત ક્લિયર કરવી જોઈએ જો ગેરરીતિ ગેરશિસ્ત કે નિયમભંગ આચરતો હોય તો એવા સંજોગોમાં પણ આપણે જે કમ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે અને એનો પરિણામ બાદ જે આખરી નિર્ણય લેવાશે એવું પણ આપણે પત્રની અંદર સ્પષ્ટ જણાવવું જોઈએ ખાસ બાબત વિદ્યાર્થી મિત્રો તમે એના વર્તમાન હોદ્દાથી લઈને એને નીચેના હોદ્દા ઉપર ધકેલો છો ત્યારે કર્મચારીની કામગીરીમાં એની સત્તા જવાબદારી તે ઉપરાંતની પ્રતિષ્ઠામાં પણ ઘટાડો થાય છે તો ત્યારે એનું પગાર ધોરણ જે બદલાય છે એનું ભાડા ભથ્થો અને અન્ય સવલતો અંગેની ખાસ સ્પષ્ટતા કરવી જોઈએ ફરી મળીએ નવા ટોપિક સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ